नमस्कार, आपનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 માં આસપાસ પર્યાવરણ વિશેનો કોર્સ છે, તેમાં આપણે પાઠ છે 10 કબડ્ડી કબડ્ડી। તો જો શું કીધું છે કે કબડ્ડી કબડ્ડી છે એ એક રમત છે, તો કે રોજિંદાના કાર્યો રમતોની પ્રવૃત્તિઓમાં મહિલા સભ્યોની સહભાગિતા, જાહેર સ્થળો સંસાધનો ઉપયોગ, પ્રત્યેક બાળકો વ્યક્તિઓ અને પરિવાર પ્રત્યે પ્રતિબંધ અને મર્યાદા બાબતે પૂછા અને દરેક દરકારની કરી શકે છે। તેને બાળપણથી જ આપણે જુદી જુદી રમતો આપણે રમીએ છીએ, તો રમતો આપણા જીવન સાથે જોડાયેલી છે। તો રમતો વિવિધ પ્રકારની હોય છે, જેમાં ઇન્ડોર રમત એટલે કે ઘરમાં રમી શકાય તેવી અને આઉટડોર રમત એટલે કે બહાર રમી શકાય તેવી રમતો આપણે રમતા હોઈએ છીએ। તો ગામડાઓમાં બાળકો છે એ મહોલ્લા કે શેરીના પગથિયાની સતોડિયાની લંગડીની સંતાકોકડીની ગીલી દંડાની રમતો છે એ આપણે રમે છે। તો શાળામાં પણ કબડ્ડી, ખોખો, વોલીબોલ, ક્રિકેટ, બાસ્કેટબોલ જેવી રમતો છે એ રમાડવામાં આવે છે। તો ઘરમાં બેસીને સાપસીડી, ચેસ, કેરમની રમત પણ રમી શકાય છે। આ રમત છે એ જૂથમાં પણ રમી શકાય છે। કાર્ય કરતી વખતે સક્રિયપણે આપણે ભાગ પણ એમાં લઈ શકીએ છીએ। તો આપણે છે અહીંયા જોશું કબડ્ડી કબડ્ડી, આઉટ આઉટ આઉટ, એક એક બાજુથી બધી છોકરીઓ મોટેથી બૂમો પાડે છે। કબડ્ડી કબડ્ડી કબડ્ડી, અહીંથી પકડો, કબડ્ડી કબડ્ડી કબડ્ડી, પગ પગ પગથી પકડો, તેનો પગ પકડો, કબડ્ડી કબડ્ડી, વસુંધા તું અહીં તા આવ, તેને હું તું અહીંથી પકડ, અરે જો સુશીલા તેનો હાથ રેખાને અડે નહીં, તેનો હાથ પકડ, કબડ્ડી કબડ્ડી, ઓ તેણે અડી લીધું, તેણે અડી લીધું, આઉટ આઉટ આઉટ, બધા આઉટ, હો તમારી ટુકડીના બધા આઉટ। કબડ્ડી છે એ આ રીતના રમવામાં આવે છે। હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ છોકરીઓ શું કરે છે, તેઓ આઉટ 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 બૂમો પાડે છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ રમત રમે છે। આ રમતને તમે શું કહી શકો કે ચેડુ ગુડુ, હું તું તું તું, કીટ કીટ, હા ડુડુડુ, અથવા કબડ્ડી કે કંઈક બીજું જ। જ્યારે શ્યામલાને છોકરાઓ ઘેરી વળી અને પકડી લીધી, બધાએ વિચાર્યું તે આઉટ થઈ ગઈ, કોઈકે તેના પગ પકડ્યા અને કોઈકે તેના હાથ પકડ્યા। જ્યારે એક છોકરીએ તેને કમરથી પકડી, પરંતુ શ્યામલા હાર માનવાવાળી ન હતી, તેણે વધુ તાકાત લગાવી, પોતાની જાતને ખેંચી અને મેદાનની મધ્યમાં રહેલી રેખાને અડવામાં સફળ રહી। જો શું કહે છે, જ્યારે કબડ્ડી રમતા હોય છે ત્યારે ટકરપટ્ટી હોય છે, એ ટકરપટ્ટીને શ્યામલા છે એની તાકાત લગાવીને એ ટકરપટ્ટીને અહીંયા છે તમે જોઈ શકો છો એ હાથ અડાડે છે અને એની તાકાત લગાવે છે, એટલે ત્યાં છે એ પહોંચી જાય છે અને શ્યામલા છે એ જીતી જાય છે। તો જ્યારે શ્યામલાએ રેખાને અડી, ત્યારે સામેની ટુકડીની બધી છોકરીઓએ તેને પકડી હતી, તેથી તેઓ બધી આઉટ થઈ ગઈ। પરંતુ રોઝીએ દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો એટલે ટુકડી આઉટ ગણાય નહીં। જો રમતમાં પણ કબડ્ડી 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 એવી રીતના બોલતા હોય ત્યારે વચ્ચે શ્વાસ લેવા જાય તો એ આઉટ થઈ જાય છે। તો શ્યામલાએ કહ્યું તે સાચું નથી, તેણે કહ્યું કે જો તેણે શ્વાસ લીધો હતો તો કેમ છોકરીઓએ તેને પકડી રાખી, ત્યાં મોટી દલીલ ચાલી, અંતમાં શ્યામલાની વાત માનવામાં આવી। હવે પ્રશ્ન જો કબડ્ડીની એક ટીમમાં ખેલાડીઓ હોય છે, તો કે કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે, તો કે કબડ્ડીની એક ટીમમાં 12 ખેલાડીઓ અને રમતમાં એક સાથે 7 ખેલાડીઓ હોય છે। જો શ્યામલા મધ્ય રેખાને અડી ત્યારે કેટલા ખેલાડીઓ આઉટ થયા, તો કે શ્યામલા મધ્ય રેખાને અડી ત્યારે સામેની ટીમના બધા જ ખેલાડીઓ છે એ આઉટ થયા। તમે રમતા હોય તે વખતે કોઈ વિવાદ થાય તો શું કરો છો, તો કે રમતી વખતે કોઈ વિવાદ થાય તો પ્રથમ અમે અમારો મત પ્રકટ કરીએ છીએ, સામેનો પક્ષ દલીલ કરે તો અમે પણ દલીલ કરીએ છીએ, ઘણીવાર ઉગ્ર દલીલો થાય ત્યારે વડીલોની મદદથી લઈએ છીએ અને આખરે સાચાને ન્યાય આપવામાં આવે છે। તો આ કબડ્ડીની રમત છે તેમાં ખેંચતાણ થાય તો કોઈ પકડાય, થોડીક બૂમો પણ પડે, આ બહાદુરની રમત છે અને એમાં ઘણા નિયમો છે। કબડ્ડીમાં દાવ લેનાર શું કરે છે, કબડ્ડી કબડ્ડી એમ સતત બોલ્યા કરે છે। જો શું કહે છે કે જે દાવ લેતો હોય તે
શું કરે છે તો કે કબડી કબડી સતત બોલ્યા કરે છે. જો એ બંધ થઈ જાય તો એ દાવ લેનાર છે એ આઉટ ગણાય છે. તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી શ્વાસ રોકી શકે છે. તમે દાવ લેવા જાઓ છો, ધ્યાન રાખો, તમારે શરીરનો ઉપયોગ કરવાનો છે, મગજનો પણ ઉપયોગ કરવાનો છે. તો ચારે બાજુ ધ્યાન આપવાનું. તમે સામેની ટીમની રેખાને અડો એ વખતે કોઈ તમને પકડી ના લે એ જોવાનું, કેટલી ખબર રાખવાની છે. તો જો શ્વાસ રોકી રાખો, કબડી કબડી એમ બોલતા રહો. કેટલો સમય બોલી શકો છો? તમે મેદાનમાં જાઓ ત્યારે કબડી રમો. તમારા હાથ પગ અને આંખો પર ધ્યાન આપો. તમારા ધ્યાનમાં આવશે કે આ બધા અંગો સાથે શું કામ કરે છે. જો વિચારો અને કહો, કબડ્ડીમાં આઉટ થવું એટલે કેવી રીતે આઉટ થાય છે? તો જ્યારે કોઈ ખેલાડી સામેની ટીમમાં કબડ્ડી કબડ્ડી બોલતો જાય ત્યારે સામેની ટીમની દોરેલી રેખાને અડકે નહીં તો તે આઉટ ગણાય. વળી તે પોતાની ભાગમાં પરત આવે ત્યાં સુધી કબડ્ડી કબડ્ડીથી બોલવાનું છે અને શ્વાસ રોકી રાખવાનો હોય છે. તો આમ કરવાના ચૂક થાય અને શ્વાસ છૂટી જાય તો તે ખેલાડીઓ આઉટ ગણાય છે. હવે કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે. કેટલીક રમતોમાં શોધવા જાય છે કઈ કઈ રમતો, એ પ્રમાણે અહીંયા આપણે જોશું. ખોખો, કબડ્ડી, સાંકળ, સાંતળી, આડીપટ્ટો, લંગડી, આંબલી, પીપળી અને સતોડિયું રમતમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે. જ્યારે સંતા કુકડી અને આંધળો પાટો રમતમાં બીજાને શોધવા જવાનું હોય છે. તો તમે બીજી કઈ રમત રમો છો તેમાં દાવ લેનારને શું કરવાનું હોય છે? તો કે અમે બીજી રમતો રમીએ છીએ, જેવી કે ગિલ્લી દંડા, ક્રિકેટ, કેરમ, સાપસીડી, હોકી, બાસ્કેટબોલ વગેરે. આ બધી રમતો છે અમે દાવ લેનારને વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવાની હોય છે. જેમ કે ગિલ્લી દંડામાં દાવ લેનારને ગિલ્લી દંડા વડે રમવાની હોય છે અને ક્રિકેટમાં દાવ લેનારને બેટ અને બોલ વડે રમવાની હોય છે. તો કેરમમાં પણ કુકરીની સ્ટ્રાઇકર વડે કેરમ બોર્ડના ચારે ખાનામાંથી કોઈ પણ એક ખાનામાં નાખવાની હોય છે.